અંગ્રેજીમાં તમારે યુનિટ 3 અત્યારે ચાલે છે માય ફેમિલી મારું કુટુંબ યુનિટ 3 માં આપણે ગયા વિડિયોમાં પ્રશ્ન 12 પેજ નંબર તમારી સ્વાખ ખોલો બધા અંગ્રેજીની તેમાં પેજ નંબર 41 ઉપર આપણે પ્રશ્ન 12 સુધી ગયા વિડિયોમાં શીખ્યા હતા હવે આ વિડિયોમાં આપણે પ્રશ્ન 13 થી આપણે આગળ ભણીશું તો પ્રશ્ન 13 છે રીડ ધ ફોલોઇંગ વર્ડ્સ એન્ડ મેક રાઉન્ડ અરાઉન્ડ લેટર્સ ડી જી એસ ટી સો એનો ગુજરાતી થાય આ સૂચના તમારે અંગ્રેજીમાં છે તો એનો ગુજરાતી થાય કે નીચે આપેલા શબ્દો વાંચો અને તેમાં આવતા મૂળાક્ષરો ડી જી એસ ને ટી ની ફરતે સર્કલ કરવાના છે એક્ઝામ્પલ તરીકે જુઓ લખેલું છે કે તાજ મહલ એમ એ એચ એ એમ પહેલું લખેલું છે પ્રશ્ન 13 બરાબર એમાં સમજવાનું છે એટલે સ્વાગ ખોલો તો જ તમને ખ્યાલ આવશે કે પેજ નંબર 41 ઉપર પ્રશ્ન 13 હવે આ શબ્દો આપેલા છે 1 થી 10 તાજમહેલ કુતુબ મિનાર તારાપુર ફતેહ સાગર શેત્રુંજય દિલ્હી જામનગર તાપી પાવાગઢ અને સાબરમતી આ બધા 10 શબ્દો આપેલા છે સ્થળોના એમાં આ સ્પેલિંગમાં જ્યાં ડી કે જી એસ અને ટી આ ચાર લેટર્સ આવતા હોય તો વર્ડ્સ રાઉન્ડ કરવાનું છે જો ડી છે તો આખા સ્પેલિંગને કંઈ ડી નથી ત્યારબાદ જી છે તો આખા સ્પેલિંગમાં કંઈ જી નથી ત્યારબાદ એસ છે તો કે આખા સ્પેલિંગમાં ક્યાંય એસ નથી ત્યારબાદ ટી ટી છે તો કે હા પહેલો જ છે ટી તો આપણે ટીની ફરતે રાઉન્ડ કરવાનું છે ત્યારબાદ પછી કેમ ટી આવતો નથી એવી રીતે એક એક લેટર્સ જોતું જવાનું ડી છે તો ત્યાર પછીનો છે દિલ્હી પછી કયો છે તો અહીંયા આપણે કેવી રીતે કરવાનું તો કે ડી છે આખા સ્પેલિંગમાં ડી લેટર્સ આવે છે તો કે નથી આવતો આ પહેલો જ છે તો એમાં કરશું રાઉન્ડ ત્યારબાદ જી તો કે જી નથી આવતો એસ તો કે એસ નથી આવતો ટી તો કે ટી નથી એવી રીતે એક એક લેટર્સ જોતું જવાનું જ્યાં ટી આવતું હોય જી આવતું હોય એસ આવતું હોય ટી આવતું હોય એસમાં રાઉન્ડ કરી નાખવાનું બરાબર 1 થી 10 આ તમારે કરવાના છે વ્યવસ્થિત રાઉન્ડ કરજો હવે ત્યારબાદ એક્ટિવિટી 13 આવે છે સ્ટોરી છે જમ્બો મીન્સ મોન્ટી જમ્બો મોન્ટીને મળે છે આ સ્ટોરી આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં આપણે સમજી ગયા બરાબર હવે એ પાઠ્યપુસ્તકમાં સમજી ગયા છીએ સ્ટોરી એટલે હું રિપીટ કરતી નથી આપણે ત્યારે વ્યવસ્થિત અંગ્રેજીનો ગુજરાતી કરી અને સ્ટોરી સમજી હતી તમને યાદ જ છે બધાને બરાબર હવે એ સ્ટોરી ઉપરથી પ્રશ્ન 14 આવે છે પેજ નંબર 43 ઉપર કે આન્સર ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ સ્ટોરી જમ્બો મીન્સ મોન્ટી એટલે કે જમ્બો મોન્ટીને મળે છે તે વાર્તાને આધારે ફ્રોમ ધ સ્ટોરી એટલે વાર્તાના આધારે આન્સર ધ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો પ્રશ્નોના જવાબ આપો બરાબર કે જમ્બો મીન્સ મોન્ટી જમ્બો મોન્ટીને મળે છે તે વાર્તાને આધારે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો તો આપણે પહેલો પ્રશ્ન એક્ઝામ્પલ છે પહેલું કે વોટ ઇઝ ધીસ ધીસ એટલે આ આ શું છે કાઉન્ટમાં છે અ થિયેટર અને બીજો ઓપ્શન છે એ સર્કસ ટેન્ટ તો આ સ્ટોરીમાં શું આવતું હતું સર્કસનો તંબુ સર્કસના તંબુ આવતો હતો ને એમાં ત્રણ હાથી હતા અને હાથીમાંથી એક હાથી જે હતો એને ટેન્ટમાંથી બહાર કાઢી અને બહુ ભૂખ લાગી સર્કસ પૂરું થયું ત્યારે બહાર ગયો એને ભૂખ લાગી પછી તે બંને ટ્રી જોવે છે કેળાનું ઝાડ અને એમાં તે બનાના જોવે છે બનાના ખૂબ ઊંચા હોય છે તો એ ઝાડને હલાવે છે
ઝાડ ઉપર શું હોય તો કે વાંદરો સૂતો હોય છે અને તેનું નામ શું હોય છે તો કે મોન્ટી અને તે ઝાડને હલાવે છે તે એકદમ જંબોના માથા ઉપર પડે છે અને જંબો હસે છે અને બંને મિત્ર બની જાય છે આ સ્ટોરી છે આગળ આપણે સમજી ગયા છીએ હવે આ સ્ટોરીમાં થિયેટરની વાત છે કે સર્કસ ટેન્ટની તો સર્કસ ટેન્ટની વાત છે તો કે આ શું છે ચિત્ર પણ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે સર્કસ ટેન્ટ હોય એવા એમાં ત્રણ હાથી હોય છે એવા ચિત્ર હોય છે ને તો આ સર્કસ ટેન્ટ છે થિયેટર નથી આ સર્કસ ટેન્ટ છે તો ધીસ થી કરાય શરૂઆત ટી કેપિટલ કરવાનું ધીસ ઇઝ અ સર્કસ ટેન્ટ બરાબર આ એક્ઝામ્પલ આપેલું છે પણ તમને સમજવા માટે કે ધીસ પહેલા લખાય ટી કેપિટલ કરાય ધીસ ઇઝ એ સર્કસ ટેન્ટ ત્યારબાદ બીજો પ્રશ્ન છે હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ટેન્ટ ટેન્ટ એટલે તંબુમાં હાઉ મેની એલિફન્ટ્સ એટલે કેટલા હાથીઓ છે તંબુમાં કેટલા હાથીઓ છે 3 કે 5 તો કેટલા હાથીઓની વાત હતી 3 તો લખાય ધેર થી ચાલુ કરે ટી ધેર આર 3 હાઉ મેની ની જગ્યાએ 3 એલિફન્ટ્સ ઇન ધ ટેન્ટ લખી આપે એનો આન્સર ટી કેપિટલ કરવાનો છે There are 3 elephants in the tent. જો How many elephants એટલે કેટલા હાથીઓ છે in the tent એટલે તંબુમાં તો there થી ચાલુ કરીએ તો there are તો T capital કરશું there are કેટલા હાથીઓ છે કે 3 ત્રણ હાથીઓની વાત છે ને 3 એલિફન્ટ્સ ઇન ધ ટેન્ટ છેલ્લે વધારાના શબ્દો છે ઇન ધ ટેન્ટ છેલ્લે આવશે એટલે કે ટેન્ટમાં એટલે કે તંબુમાં 3 હાથીઓ છે ત્યારબાદ બીજો પ્રશ્ન ગીવ નેમ્સ ઓફ ઓલ ધ 3 એલિફન્ટ્સ ઓલ ધ 3 એલિફન્ટ્સ એટલે બધા 3 હાથીઓના નામ આપો બરાબર છે આ ત્રણ હાથીઓના બધા હાથીઓ છે ત્રણ હાથીઓ છે 3 એલિફન્ટ્સ એટલે ત્રણ હાથીઓના બધા નામ આપો તો એના નામ શું છે તો કે મોમ્બો જમ્બો અને રંબો બરાબર તો ધે આર તેઓ છે ધે આર મોમ્બો બીજું છે જમ્બો અને ત્રીજું છે રંગો હાથીના નામ શું છે કે થે એટલે હાથીઓ વિશે વપરાણું છે તેઓ મંબો જમ્બો અને રંગો છે હવે ત્રીજો છે હુ ઇઝ પ્લેઇંગ એ ડ્રમ ડ્રમ કોણ વગાડી રહ્યું છે ઇસ સાથે આઈએનજી છે એટલે ચાલુ વર્તમાનકાળ વગાડી રહ્યું છે ક્રિયા ચાલુ છે હું એટલે કોણ તો ડ્રમ ડ્રમ કોણ વગાડી રહ્યું છે તો કોણ વગાડે છે ડ્રમ રંબો કે જંબો તો કે રંબો કોણ ડ્રમ વગાડે છે રંબો રંબો વગાડે છે કે જંબો સ્ટોરી ઉપરથી આપણને ખબર છે વચમાં જે ઊભો છે એ જંબો છે જંબો આથી ડ્રમ વગાડે છે તો હુની જગ્યાએ આપણે લખશું જંબો ઇઝ પ્લેઇંગ અ ડ્રમ કે જંબો ડ્રમ વગાડી રહ્યો છે ત્યારબાદ હુ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ મિડલ એટલે વચ્ચે વચ્ચે હું એટલે કોણ સ્ટેન્ડ એટલે ઊભું રહેવું તો વચ્ચે કોણ ઊભું રહ્યું છે કોણ વચ્ચે ઊભું રહ્યું છે કોણ વચ્ચે છે તો કે ચિત્રમાં તમને કીધું હતું કે જંબો વચ્ચે છે બરાબર સ્ટોરીમાં ખબર પડે છે તમને તો કોણ વચ્ચે ઊભું રહ્યું છે અથવા ઊભું રહ્યું છે કોણ તો કે જંબો એમાં પણ શું આવશે જંબો હુની જગ્યાએ જંબો હું વાળા પ્રશ્નાર્થના
રાખવા એકદમ ઈઝી છે કે ગુની જગ્યાએ જે હોય એનું નામ લખી નાખવાનું ત્યારબાદ ઈઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ સાવ સેલું છે કે ગુની જગ્યાએ નામ ગુ એટલે કોણ વચ્ચે છે તો કે જંબો તો જંબો ઈઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ Jumbo is in the tent after the circus is over. Jumbo tambu ma che. Jyare circus puru thayu che. Jyare jumbo tambu ma che. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન હુ ઇઝ હંગરી હંગરી એટલે ભૂખ્યું તો કોણ ભૂખ્યું છે કોણ ભૂખ્યું હતું સ્ટોરીમાં ખબર છે જંબો જંબોને ભૂખ લાગી હતી ને હાથીને જ્યારે સરકસ પૂરું થઈ ગયું ત્યારે એને ભૂખ લાગી હતી જંબો કે રંબો તો શું આવશે જવાબ જંબો તો એનો જવાબ લખશું આપણે જંબો ઇઝ હંગરી જવાબની પાછળ શું લખશું ફૂલ સ્ટોપ એટલે જંબો ભૂખ્યો છે હાથી છે જંબો ત્યારબાદ સાતમો જંબો સો સમ ખાલી જગ્યા ટુ ધ ટેન્ટ હવે ખાલી જગ્યા છે એમસીક્યુ છે તો આપણે સમજીએ જંબો સો એટલે જંબો જોવે છે સમ ખાલી જગ્યા થ્રુ ધ ટેન્ટ ટેન્ટની બહાર જંબો ખાલી જગ્યા જોવે છે તો એ ઓપ્શન છે બનાનાસ કેળાઓ પોટેટોસ બટેકા ટોમેટોસ ટમેટાઓ એપલ્સ કે સફરજનો શું જુએ છે જંબો ટેન્ટની બહાર જંબો શું જોવે છે થોડા બનાના એટલે જંબો ત્યાં દોડીને જાય છે ને બનાનાને ટ્રી આવે તો બનાનાનો ઓપ્શન એ તો સાતમાનો જવાબ આવશે એ જવાબમાં શું છે બનાનાસ ત્યારબાદ આઠમો કોણ એમસી ખાલી જગ્યા છે ઓલ આર ખાલી જગ્યા ઇન ધ ટેન્ટ એટ નાઇટ હવે ઓલ એટલે બધા એટ નાઇટ એટલે રાતે ખાલી જગ્યા ઇન ધ ટેન્ટ ટેન્ટમાં બધા શું કરતા હતા તો સ્લીપિંગ સૂતા હતા કે ઈટિંગ એટલે ખાતા હતા શું કે ખાવું કઈ ક્રિયા કરતા હતા ઇન નાઇટ એટલે બધા ટેન્ટમાં રાત્રે સૂતા હતા તો શું આ એટલે સ્લીપિંગ આઠમાનો જવાબ આવશે સ્લીપિંગ ઓલ ને બધા સૂતા હતા બધા ટેન્ટમાં સૂતા હતા સોરી એમ આવશે ઓલ આર સ્લીપિંગ ઇન ધ ટેન્ટ એટ નાઇટ એટલે બધા ટેન્ટમાં સૂઈ રહ્યા છે આર સ્લીપિંગ એટલે ચાલુ વર્તમાનકાળ છે સૂઈ રહ્યા છે હતા નહીં આવે અને અને પણ આઈએનજી છે સ્લીપિંગ
સ્લીપિંગ ને સ્લીપિંગ ની આગળ આર છે એટલે ચાલુ વર્તમાન કાળ એટલે ગુજરાતી એમ થશે કે બધા રાત્રે ટેન્ટ માં સૂઈ રહ્યા છે હવે નવમું છે જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા વાઇલ રનિંગ એટલે વાઇલ એટલે જ્યારે રનિંગ એટલે દોડે છે દોડી રહ્યો છે ત્યારે જમ્બો પકડી છે શું પકડી છે હોલ્ડિંગ એટલે પકડી રાખી છે તો એ બેલ્સ એમાં એ બોલ્સ છે એ બોલ્સ બી એ ડબલ એલ એસ એટલે બોલ એટલે દડા બીજું બી છે બી ઈ ડબલ એલ એસ એટલે બેલ્સ એટલે ઘંટડી સી કેપ્સ એટલે ટોપીઓ અને ડી ડ્રમ્સ એટલે વગાડવાની જે ડ્રમ છે નગારા છે એ તો શું પકડી છે જંબોના ગળામાં ઘંટડીઓ હતી એ કોઈ ઉઠી ન જાય એ માટે એ બેલ્સ પકડી અને દોડે છે બનાના લેવા જાય ત્યારે તો બેલ્સ ઈ વાળું બેલ્સ છે એટલે ઘંટડીઓ થાય તો બી ઈ ડબલ એલ એસ બેલ્સ ગુજરાતી એમ થાય કે જંબો બેલ્સ પકડીને દોડી રહ્યો છે હવે દસમો વાય ઇઝ જમ્બો હોલ્ડિંગ ધ બેલ્સ દસમો ક્વેશ્ચન છે વાય ઇઝ જમ્બો હોલ્ડિંગ ધ બેલ્સ વાય એટલે કેમ કારણ કે શા માટે તો જમ્બો બેલ્સ ઘંટડીઓ પકડીને કેમ દોડે છે કેમ દોડી રહ્યો છે જમ્બો ઘંટડીઓ પકડીને તો કે બીકોઝ ધ નોઇઝ વિલ વોક અપ એવરી વન કારણ કે બીકોઝ એટલે કારણ કે કાઉન્સમાં એનું કારણ આપ્યું છે કે ધ નોઇઝ એટલે અવાજ વિલ વોક અપ એટલે જગાડશે વોક અપ એટલે જગાડવું વિલ એટલે જગાડશે એવરી વન એટલે કે દરેક જણને દરેક વ્યક્તિ એવરી વન એટલે તો કે જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ જમ્બો બેલ પકડીને પકડીને દોડે છે કારણ કે તેનો અવાજ બધાને જગાડશે એના માટે તો જમ્બો ઇઝ જવાબ આવશે જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ બીકોઝ બીકોઝ એટલે વાય વાળો ક્વેશ્ચન છે શા માટે કે કારણ કેમ જમ્બો બેલ પકડીને દોડી રહ્યો છે તો કેમ એટલે કારણ કે આપણે લખવું પડે એનું કારણ એટલે બીકોઝ કારણ કે એટલે બીકોઝ ધ નોઇઝ વિલ વોક અપ એવરી વન ધ નોઇઝ વિલ વોક અપ એવરી વન નોઇઝ એટલે અવાજ વિલ વોક અપ એટલે જગાડશે એવરી વન એટલે દરેક જણને તેનો અવાજ જગાડશે માટે તેઓ છાનો છાનો એનો બેલ છે ઘંટડી પકડી અને જાય છે હવે 11 ધ બનાના ટ્રી વોઝ ખાલી જગ્યા બનાના ટ્રી એટલે કે કેળાનું ઝાડ શોર્ટ નીચું હતું કે વો ટોલ ઊંચું હતું તો કે ટોલ 11 માં જવાબ ટોલ ઊંચું હતું બનાનાનું ઝાડ હુ ઇઝ મોન્ટી મોન્ટી કોણ છે તો મોન્ટી જે ઝાડ ઉપર બેઠો તો વાંદરો એનું નામ છે તો કે મોન્ટી ઇઝ મંકી મોન્ટી ઇઝ મંકી એટલે મોન્ટી વાંદરો છે હુની જગ્યાએ મંકી લખો તો ચાલે મંકી ઇઝ મોન્ટી વાંદરો મંકી છે ત્યારબાદ તે હુ બીકેમ ફ્રેન્ડ્સ કોણ મિત્રો બની ગયા હું એટલે કોણ મી કેમ એટલે બનવું અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો તો કે છેલ્લે જમ્બો અને મોન્ટી મોન્ટી જમ્બોના માથા ઉપર પડે છે એટલે બે બંને હસે છે અને છેલ્લે મિત્રો બની જાય છે તો હુંની જગ્યાએ લખશું આપણે એનો જવાબ જમ્બો એન્ડ મોન્ટી બીકેમ ફ્રેન્ડ્સ જમ્બો અને મોન્ટી મિત્રો બને છે હવે આ પ્રશ્ન ઉપરથી અંગ્રેજીમાં જવાબ કેમ લખવા એ મેં તમને સમજાવ્યા તમારે પણ ઘરે રફ નોટમાં પ્રશ્ન લખી અને ત્યારબાદ જવાબ મોઢે લખવાની પ્રેક્ટિસ કરવાની આ વિડીયોમાં દાખલા નંબર પ્રશ્ન 13 અને પ્રશ્ન 14 તમારે સારા અક્ષરે તમારી સાથે કોઠીમાં
લખવાના છે ત્યારબાદ આપણે પ્રશ્ન 15 નેક્સ્ટ વિડિયોમાં ભણશું નમસ્તે